તે પણ વિચારવાની જરૂર છે. રુઝાન આપને ટિપ્સ આપશે કે કેવી રીતે બાળકો સાથે આપણે ડીલ કરવી જોઈએ, કારણ કે ઘણી વખત એવું હોય છે કે શિક્ષકોના ત્રાસથી ડરથી બાળકો બોલતા નથી હોતા. ઘણી વાર એવું થાય કે જયારે આ બધું ઢોલ ઢપાટ થતા હોય તો બાળક ગભરાઈ જાય, સેમી સેમી જાય. હવે એ એટલું એટલા હદ સુધી મેન્ટલ પ્રેશર આવી જાય, એ થાય ગભરાયેલું હોય કે એના ઘરમાં એનું બિહેવિયર એકદમ ઓડ થઈ જાય, કદાચ ચૂપ ચૂપ બેસી રહે, યા એના મમ્મી પપ્પા કઈ કામ જરા બી બૂમ પાડે તો એકદમ ગભરાઈને એકદમ એ થઈ જાય, કારણ કે એને એકદમ બીક લાગે કે જેમ પેલું ત્યાં એને એવી રીતે માર ખાધેલું જેવું છે, એને માર પડ્યો છે એવી રીતે અહીંયા નહીં પડે, ભલે મમ્મી પપ્પા ખાલી બૂમ જ પાડવા માંગતા હોય. એટલે જે બાળક ઘણી વાર ડિપ્રેશન, એટલે એને બિચારને ખબર ના હોય બાળકને કે ડિપ્રેશનમાં છે, ઘણી વાર ડિપ્રેશનમાં આવી જાય, એના ભણવામાં અસર પડે. એટલે એનો ધીઝ આર લોટ ઓફ સિમ્ટમ્સ વિચ શો કે ભાઈ બાળકને કંઈક એની જોડે અજુગતું બન્યું છે, કંઈક એવું બન્યું છે જે એ કહી નથી શકતું, કંઈક ગભરાય છે. અને પછી એ બાળક બધાથી ગભરાવે, ઘણી વાર સ્ટટરિંગ કરવા લાગે આવું થઈ જાય બોલતી વખતે, એટલે આપણે સમજ પડે કે એને કંઈક ગભરામણ બેસી ગઈ છે. એટલે જ્યારે બાળક આવી રીતે ઓડ બિહેવ કરે, તમારું બાળક છે તમને ખબર તો પડી જ જશે કે જ્યારે એ આવી તો ઓડ બિહેવ કરશે ત્યારે ઇટ ઇઝ વેરી નેસેસરી કે તમે એને વડો નહીં, યા તમે હજી કેમ ચૂપ બેઠો છે, કેમ ભણવામાં ધ્યાન નથી રાખતો. એટલે આપણે આવી બધી આદતો છે, હંમેશા આપણને હંમેશા એવું લાગે કે આપણું બાળક એટલે મસ્તીકો અને બાળક ભણવામાં ધ્યાન રાખે, પણ પોઈન્ટ એ નથી હોતા. પોઈન્ટ એ ઇમ્પોર્ટન્ટ છે કે આપણે જાણવું જોઈએ કે એને શું પ્રોબ્લેમ છે. ઘણી વાર આપણને પાછું એવી લાગતું, આઈ સ્ટીલ રિમેમ્બર કે ઘણી વાર આપણને એવું લાગતું કે બાળક નાટક કરે છે, મસ્તી કરે છે, કંઈક એને એક્ઝામમાં સારા માર્ક્સ નહીં આવે એટલે આવું બધું કરે છે, ઘણી વાર આપણા માઇન્ડમાં હવે હોમવર્ક નથી કરવું એટલે આવું બધું કરે છે. એટલે આ બધું બી આપણે ફિલ્ટર કરવું પડે કે ના આ રીઝન શું છે. અને એ એ કામ પેરેન્ટ્સ બહુ સારી રીતે કરી શકે, કારણ કે ધે નો ધેર ચિલ્ડ્રન. અને શાંતિથી અગર એને પૂછો, એને એને પંપાળો, એના મોઢામાંથી વાત કરાવો, કારણ કે બાળક એવી ચીજ છે કે તમે એને પ્રેમ પ્યાર હુફ આપશો તો બાય ડિફોલ્ટ એ બોલશે અને એ સમજશે કે ના મારે એને અહીંયા કહેવાનું છે, કારણ કે એ બોલવા તો માંગતો હોય છે પણ એ તમારા એઝ અ પેરેન્ટથી ગભરાય છે, કારણ કે એને પહેલા ટીચરનો બી ઢોલ ઢપાટ જોવે છે. બીજું ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, મારા હંમેશા પેરેન્ટ્સ સામે બીજી સાઈડથી બી થોડુંક એવું છે કે ઘણી વાર હું આવી જાઉં છું કે ટીચર સ્કૂલમાં ખાલી બૂમ બી પાડતું હોય તો બાળકો ઘરમાં સ્ટોરી કરીને લાવે કે મને માર્યું યા મને આમ કર્યું મને તેમ કહ્યું, તો એ બી એઝ અ પેરેન્ટ તમારે જોવું છે, કારણ કે ઘણી વાર ફોર ડિસિપ્લિનિંગ ઇટ ઇઝ વેરી નેચરલ કે ડિસિપ્લિન ઇઝ ધ મોસ્ટ પ્રાયોરિટી. ધેટ ડઝન્ટ મીન કે તમે હાથ મારીને ડિસિપ્લિન કરો, પણ ડિસિપ્લિન ઇઝ ઓલસો ઇમ્પોર્ટન્ટ. એટલે એ બી પેરેન્ટ્સોએ ધ્યાન રાખવું પડે કે વોટ ઇઝ ધ રિયલ થિંગ. ને એના માટે બીજો બી એક આઈડિયા, અરે બીજો બી એક પોઈન્ટ છે કે ઘણી વાર જે આપ જેમ સાહેબ પેલા વાલી મંડળો ચલાવે છે, પેરેન્ટ્સના ગ્રુપ બી હોય, એ અંદર અંદર જયારે કે લેટર્સ બધા મારું બાળક એક પહેલી સ્ટેન્ડર્ડમાં છે, બીજા બધાના બાળક બી ઘણી વાર લેવા મૂકવા જતો હોય તો એ પેરેન્ટ જોડે યારી દોસ્તી થતી હોય તો તમે એ લોકોને બી ફોન કરીને પૂછી શકો કે શું છે શું નહીં. એટલે આ બધી રીતે અલગ અલગ રીતે યુ કેન ગેટ ટુ નો. અને ફાઇનલી બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત છે, ફાઇનલી જયારે તમને કંઈક ઓડ લાગે તો તમે એના સ્કૂલે જાઓ, એના ટીચર્સ જોડે વાત કરો, એના ફ્રેન્ડ્સ જોડે બી વાત કરો, ભલે નાનું બાળક છે એના ફ્રેન્ડ્સ બીજા બી નાના બાળક.